અરવલ્લીના મોડાસાનગરને છોદાયકાની શિક્ષણ સેવાથી સમૃદ્ધ કરી વિદ્યાનગરીનું નામાભિધાન બક્ષવામાં પાયાનું યોગદાન આપનાર સરસ્વતી બાલમંદિર મંડળ દ્વારા વર્ષાંત શારદોત્સવ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. મોડાસામાં આવેલ સરસ્વતી બાલમંદિરમાં આજરોજ વર્ષાંત શારદોત્સવ કાર્યક્રમની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં મોડાસાની અગ્રણી સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના પ્રથમ કલેક્ટર બીજે ભટ્ટની પ્રજાવત્સલ સેવા હૃદયમાં જનિત એવા ઉચ્ચ આદર પ્રાપ્ત વ્યક્તિના સન્માનના સાક્ષી બનવા વરિષ્ઠ નાગરિકોને આવકાર્યા હતા. ત્યારે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બીજે ભટ્ટ અને મંચસ્થ મહેમાનોએ દીપા પ્રગટ કરી મહેમાનોને ગાંધીજીની વડી સુતનની આંટીથી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે આદરણીય ઉપસ્થિત મહેમાનોમાં સાબરકાંઠા બેંક હિંમતનગરના મહેશભાઈ પટેલ તથા ખેતી વિકાસ બેંકના પૂર્વ ચેરમેન કનુભાઈ પટેલ તથા નગરપાલિકા પ્રમુખ SR પટેલ અને પ્રેરક વ્યક્તિઓમાં અરુણભાઈ પટેલ, સુભાષભાઈ શાહ, મહેન્દ્ર મામા, જિજ્ઞેશ સુથાર અને ભરતભાઈ પરમાર જેવા વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી જત્રે સંપૂર્ણ આ કાર્યક્રમને સરસ્વતી ટ્રસ્ટ મંડળના પ્રમુખ નિલેશભાઈ જોશી તથા ટ્રસ્ટી ગણ તથા શાળાના સ્ટાફે મોટી જહેમત ઉઠાવી હતી. જ્યારે નાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વાગત ગીતો ગાઈ લોકોના દિલ જીતી લીધા હતા. બ્યુરો રિપોર્ટ SNI ન્યૂઝ મોડાસમાં.